પલસાણા તાલુકાના જોડવા ગામે બાળકી પર દુષ્કર્મ અને હત્યા પ્રકરણનો સહ આરોપી કાળુરામ પટેલને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો છે। જ્યારે આવી ઘટના ન બને તે માટે નોકરી પર જતા દંપતીઓના બાળકોને સહી સલામત રીતે રાખવામાં આવે તે માટે જોડવા ગામે ડે કેર બનાવવાની કવાયત હાથ ધરવામાં આવી છે। સુરત રેન્જ આઈજી રાજકુમાર પાંડ્યાના માર્ગદર્શન હેઠળ પરસાણા પોલીસ મથકના પીએસઆઈ સીએમ ગઢવી તેમજ પોલીસ સ્ટાફ સાથો સાથ જોડવા ગ્રામ પંચાયતના આગેવાનો જેમાં મહેશભાઈ દેસાઈ તેમજ અમરેલી જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ સહિતના લોકો ડે કેર માટેની તૈયારીઓમાં જોતરાઈ ગયા છે। મિલો તેમજ કંપનીઓમાં પરપ્રાંતીય દંપતીઓ પોતાના બાળકને રેઢું ન મૂકવું પડે અને પોલીસ તેમજ અન્ય સુરક્ષાની નજર હેઠળ રહે, બાળક સહી સલામત રહે તે માટે ડે કેર શરૂ કરવામાં આવશે। જોડવાના માજી સરપંચ મહેશભાઈ રમણભાઈ નાયક, અમારા જોડવા ગામમાં એક દુઃખદ ઘટના બની ગઈ। 11 વર્ષની બાળકી પર બળાત્કાર કરી એમને મારી નાખવામાં આવી, તો એમના પોલીસ અને ઉદ્યોગકારોના સહકારથી અમોએ એવું વિચાર્યું કે એક ડે કેર સેન્ટર જોડવામાં બનાવીએ કે જ્યાં એમના મા બાપ કામે જતા હોય ઉદ્યોગમાં, તો એમના બાળકો ડે કેર સેન્ટરમાં આખો દિવસ રહે અને સાંજે એમના મા બાપને પાછા પરત આપવામાં આવે। એવી રીતના બે જગ્યાએ અમે ડે કેર સેન્ટર બનાવ્યા છે, આરાધના ડ્રીમમાં અને સાંઈબાબ મિલની સામે એક એપાર્ટમેન્ટ છે તેમાં બે એપાર્ટમેન્ટ રાખીને અમે બે જગ્યાએ ડે કેર સેન્ટર બનાવવામાં આવ્યા છે।